રાજકોટમાં વિદ્યાર્થીની આપઘાતથી ચકચાર, પિતાએ શાળાએ મોબાઈલ લઈ જવાની ના પાડતા આપઘાત કર્યો. મોબાઈલ લઈ જવાની ના પાડતા અંકિતા વાછાણીનો આપઘાત. અંકિતા રમેશ છાયા શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. ઝેરી દવા પીને અંકિતા વાછાણીએ આપઘાત કર્યો છે. મોબાઈલ લઈ જવાની ના પાડતા અંકિતા વાછાણીનો આપઘાત. વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ દવે ફોન લાઈન પર જોડાયા છે રાજકોટથી. જી ગૌરવ, વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો, પિતાએ શાળાએ મોબાઈલ લઈ જવાની ના પાડતી એક નાની બાબતમાં આપઘાત. ચોક્કસ જ, પિતાએ શાળાએ મોબાઈલ લઈ જવાની ના પાડતા વિદ્યાર્થીની છે તેમને દ્વારા આપઘાત છે તે કરવામાં આવ્યું છે. 18 વર્ષની તેમની ઉંમર છે અને ધોરણ 12માં રમેશભાઈ શાળાની અંદર ધોરણ 12ની અંદર અભ્યાસ છે તે કરતી હતી. અંકિતા વાછાણી કે જેઓએ આજે સવારે જ ઝેરી દવા પી આપઘાત છે તે કરી લીધો હતો. સાથે જ મહત્વની વાત એ છે કે સ્કૂલે 11 વાગે ગઈ હતી અને પિતાએ સ્કૂલે મોબાઈલ લઈ જવાની ના પાડી હતી. એ દરમિયાન તેને આ આપઘાત છે તે સવારે 10:30 વાગે કર્યું હોવાની વિગતો છે તે સામે આવી રહી છે. સાથે જ પોલીસ છે તેમના દ્વારા પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. આપઘાત પાછળનું કારણ મોબાઈલ ન લઈ જવા દેવામાં આવ્યો તે જ છે કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ ક્યાંક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓ માટે આ ચોંકાવનારી ઘટના ચોક્કસ થઈ છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર ગૌરવ. તો આ જ પ્રકારની ઘટના સુરતમાં પણ બની હતી કે જ્યાં બાળકને મોબાઈલ નહીં લઈ આપતા તેણે આપઘાત કરી લીધો. અને રાજકોટમાં અંકિતા વાછાણી કે શાળાએ મોબાઈલ લઈ જવાની ના પાડતા તેણે આપઘાત કરી લીધો. આ તરફ સુરતમાં બાળક 1 મહિનાથી મોબાઈલ માંગતો હતો, પરંતુ પિતાએ તેને કહ્યું કે પહેલા તું ભણી લે, તે બાદ તને મોબાઈલ મળશે. અને આટલી વાતમાં તેને લાગી આવતા તેણે આપઘાત કરી લીધો. મોબાઈલ લઈ જવાની ના પાડતા અંકિતા વાછાણીનો આપઘાત રાજકોટમાં. તો બીજી તરફ સુરતમાં પણ આ પ્રકારની ઘટના.